ટીજીએમના માલિક એબલ કુવાડિયાના પુત્ર ભાર્ગવના લગ્નને લઈને 7 દિવસ પહેલેથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહેંદી રસમ, દાંડિયા રાસ તેમજ ફુલેકા સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે ફુલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજની બહેનોએ પારંપરિક પહેરવેશ તેમજ 250 કિલો જેટલા સોનાના ઘરેણા સાથે રાસ રમ્યા હતા. વરરાજા માટે ઘોડીને ખાસ ચાંદીના શણગારથી સજાવવામાં આવી હતી. ફુલેકામાં નાસિકના ઢોલની ટીમ તેમજ બેન્ડનું પણ આયોજન કરી ફુલેકું ધામધૂમપૂર્વક શિવજીના મંદિરે દર્શન માટે પહોંચ્યું હતું. ત્યારે આ પ્રસંગે અનેક આહિર સમાજના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એબલભાઈ પી કુવાડિયા, ટીજીએ મોટર, ગામ ખંડેરી, હાલ રાજકોટ. મારા દીકરાના મેરેજ હોય તો અમારી સંસ્કૃતિ મુજબ લગ્ન જે હોય તો લગ્નના આગલા દિવસે માતાજીના દર્શન હોય, મંદિર શિવ મંદિર દર્શન માટે જવાનું હોય તો આગલા દિવસે ફુલેકું વરઘોડો એ ઘોડી ઉપર સવાર થઈને ફુલેકામાં જાય અને શિવના દર્શન કરે. કાલે મેરેજ છે એટલે ફુલેકું અમારા આહિર સમાજના પહેરવેશ સંસ્કૃતિ મુજબ અમે બધાએ તૈયાર થઈને ફુલેકા માટે થઈ. ફુલેકું 2-3 કલાકનું રૂટ છે. પહેરવેશ આપણા અત્યારે યુવા વર્ગો બધા રહ્યા એ પહેરવેશ અને આપણી સંસ્કૃતિ ભૂલતા જાય છે. આપણી સંસ્કૃતિ જળવાઈ રહીએ. ફુલેકું એટલે શું? ફુલેકું અને શેના કારણે ફુલેકું શું કામ ફુલેકું કરવામાં આવે છે, ફુલેકોનું હેતુ શું હોય, એ બધાને લોકોને મેસેજ આપવા યંગ જનરેશન માટે એટલે ફુલેકું અમે આયોજન કર્યું છે. 7 દિવસનો પ્રસંગ હતો. આજે 4th દિવસ છે. કાલે મેરેજ, પરમદીવ રિસેપ્શન. વરરાજો જે ઘોડી ઉપર જે ફુલેકું નીકળશે એ અમારા ભાણાભાઈ મેહુલભાઈ બોરીચાની ઘોડી, એનો 35-37 વર્ષ જૂનો 17-18 કિલો ચાંદીના દાગીનાથી ઘોડીનો શણગાર, અને જે વરરાજો ફુલેકા ઉપર નીકળશે એનો તલવાર, જે ઉદયપુર સ્ટેટનું તલવારનું ચાંદીનું કામ કરે છે એની પાસેથી 3.5 કિલોની ચાંદીની તલવાર બનાવી છે. બરાબર આ રીતે ફુલેકું નીકળશે. ઉત્સાહ તો અમારો બધો સમાજ અને પરિવાર અને કુટુંબ સાથે બધાય છે એટલે ફૂલે ઉત્સાહ, ફૂલે ફૂલ ઉત્સાહ. પ્રતિભા, જે મારા દીકરાના લગ્ન છે, અમે આજે શાહી ફુલેકું બરાબર લઈને જશું, ભગવાનના દર્શન કરશું અને અમારી જે સંસ્કૃતિ છે બરાબર, અમારી પરંપરા એ પ્રમાણે અમે બધા પોશાક બરાબર અને અમે દાગીના પહેર્યા છે. આજે એ અમે બરાબર એક સમાજને મેસેજ આપવા માગીએ છીએ કે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને આપણે વળગી રહીએ અને આપણું જે છે બરાબર એ સમાજને કહીએ કે ભાઈ જે જૂનું હતું તે સાચું જ છે. તમે જોઈ જ શકો છો બરાબર ફૂલ બધા એક્સાઇટેડ છે અને બધાને બરાબર લગભગ આઈ થિંક 250 કિલો બધાએ સોનું પહેર્યું છે. એટલે એવું નથી કે બરાબર પારંપરિકને જ વળગી રહીએ. અમે અત્યારનું કલ્ચર છે તે પ્રમાણે અમે બરાબર બધા પ્રસંગો માણ્યા છે, પણ અમારું જે બરાબર જે આપણી સંસ્કૃતિ છે એમાં જે ફુલેકું છે તે બરાબર વધારે એમ કહીએ કે સારું હોય એને અમે વધારે વળગી રહ્યા છીએ આજે. અને અમને એટલું ઉત્સાહ છે કે ના, અમે બરાબર એક સમાજને મેસેજ આપીએ છીએ કે આપણી આપણી જ્ઞાતિ અને આપણા માટે બરાબર જે આપણી સંસ્કૃતિ છે તેને આપણે વળગી રહીએ. સૌ પ્રથમ તો બધા જ રાજકોટ વાસીઓને તથા બધા ભાઈઓ બહેનોને જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. આજે જે આપણું પારંપરિક ફુલેકું કહેવાય કે વરરાજો જ્યારે લગ્ન કરવા જઈ રહ્યું હોય બીજે દિવસે, તેના આગલે દિવસે શિવ મંદિરે દર્શન કરવા માટે ફુલેકુંનું આયોજન કરવામાં આવે છે, ફુલેકું ચડાવવામાં આવે છે. અમારા ઘણા પુરુષ વખતોથી અને ઘણા પુરખોથી આવતી આ પરંપરાને અમે જાળવી રાખવા માટે આજે આ આયોજન કર્યું છે. યુવા વર્ગને સંદેશ એ જ છે કે પારંપરિક જે કાંઈ આપણી રીતિરિવાજો છે, જે કાંઈ પૌરાણિક પારંપરિક ફુલેકું હોય છે, જે કાંઈ રિવાજો હોય છે એને જાળવી રાખવા જોઈએ. તમે સાથે સાથે નવું ભલે ગમે તે કરતા હોય પણ સાથે આપણી જે પારંપરિક જે પહેરવેશ છે, જેમ કે તમે જોઈ શકો છો અમારી બહેનો છે, બધા વડીલો છે, એ બધા આજે અમારા આહિરના જે પહેરવેશમાં આવ્યા છે. ધર્મેશભાઈ કુવાડિયા, મારા મોટાભાઈ એબલભાઈના દીકરાના લગ્ન હોય, અમારા પરિવારમાં આજે 20 વર્ષ બાદ પહેલો પ્રસંગ હોય. એબલભાઈ મોટા છે, એમના મોટા દીકરાનો પહેલો પ્રસંગ છે, 20 વર્ષ બાદ પહેલો પ્રસંગ આવ્યો છે. તો અમે 7 દિવસનો લગ્નનું આયોજન કરેલ છે અને આજે અમારો 4th દિવસ છે. આવતીકાલે જાન લઈને જશું અને પરમ દિવસે રિસેપ્શન છે. તો અત્યારે અમે ફુલેકાની તૈયારી કરી રહ્યા છીએ અને ભવ્ય ફુલેકું હમણાં અહીંથી નીકાળશું. આહિર સમાજની અમારી પરંપરા મુજબ બધા બહેનોએ પણ એમની સંસ્કૃતિ મુજબના કપડાં અને બધા ભાઈઓએ પણ ચોયણવાની ટાઈપના બધા કપડાં પહેરેલ છે અને વરરાજા માટે સ્પેશિયલ અમારા ભાણાભાઈ મેહુલભાઈ બોરીચાની ઘોડી અને એની પોતાનો ચાંદીનો બધો શણગાર
એમની પાસે છે, અને અમારે ઉદયપુરથી વરાજા માટે સ્પેશિયલ તલવાર 3 કિલોની બનાવરાવેલ છે, એની સાથે ભવ્ય પુલેકું નીકળશે. આજે 20 વર્ષ બાદ અમારા પરિવારમાં પહેલો પ્રસંગ હોય તો બધા પરિવારને ખૂબ ઉત્સાહ છે, અને બધા પરિવાર છેલ્લા 4-5 દિવસ ત્યાં બધા એન્જોય કરીએ છીએ. આજે અમારા આહીર સમાજના આગેવાન એવા ભાઈશ્રી એબલભાઈ, જે TGM હોટલ છે ધ ગ્રાન્ડ મુરલીધર, એમના ઓનર છે, એમના દીકરાના લગ્ન છે. જ્યારે આહીર સમાજની એક સંસ્કૃતિ છે, સંસ્કૃતિને અનુરૂપ એક ફુલેકું હોય છે જેમાં વરરાજાને મંદિરે દર્શન કરવા જવાનું હોય છે, અને સંસ્કૃતિમાં અમારા ટ્રેડિશનલ ડ્રેસમાં બધા જ લોકો જોઈની અને ઓપન અને લેડીઝો પણ પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં ફુલેકામાં જોડાય છે, અને સાથે સાથે ભગવાનને ગમતા રાસ ગરબા લે છે. હા, જ્યારે કોઈ પરિવારમાં જ્યારે લગ્નનો માહોલ હોય ત્યારે દીકરાના લગ્નથી વિશેષ ખુશી કાંઈ ન હોય, ત્યારે એબલભાઈના દીકરાના લગ્ન હોય આજ આહીર સમાજમાં અને એમના પરિવારમાં એકદમ અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આહીર સમાજ વિસરતી સંસ્કૃતિ વિસરવા નહીં દે, કાયમ જાળવી રાખે છે. હમણાં અમારો આહીરાણી મહારાસ યોજાયો છે દ્વારકામાં, તેમાં પણ આહીર સમાજની 45,000થી વધારે બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબા લીધા હતા, અને આજે પણ અમે પણ મેરેજમાં બધા જ લોકો આહીર સમાજના મેરેજમાં ફુલેકું હોય છે, અને એમાં ટ્રેડિશનલ ડ્રેસમાં અમે લોકો જે પરંપરા છે એને જાળવી રાખીએ છીએ. મારું નામ મહેશ અરસુરભાઈ કારેથા છે, બધાને મારા જય મુરલીધર. આજે અમારા ભાઈ એબલભાઈ છે જે ગ્રાન્ડ મુરલીધર હોટલવાળા, એમના દીકરાના ભાર્ગવના આવતીકાલે જે લગ્ન છે એના અનુસંધાને આજે આગલા દિવસે જે ભગવાન દ્વારકાધીશ અમને શીખવાડી ગયા છે એ પરંપરા મુજબ વરરાજાનું અમે ફુલેકું લઈ અને ભગવાન પાસે આશીર્વાદ લેવા જશું. આ ફુલેકા દરમિયાન એવું થશે કે વરરાજો ઘોડા પર સવાર હશે, જેને ચાંદીનો શણગાર હશે, એના હાથમાં ચાંદીની તલવાર હશે, અને અમે બધા સગાવાલાઓ અમારા પરંપરાગત ડ્રેસમાં હશું. કારણ કે આજકાલ જોવાની આવા બધું ભૂલતા જાય છે, એટલે બધા પુરુષો અને સ્ત્રીઓ પોતાના પરંપરાગત આહીર ડ્રેસમાં હશે. એમાં સ્ત્રીઓના આભૂષણો જે અમારા આહીર આભૂષણો છે એ પહેરેલા હશે. એવું પણ તમે જોશો કે એક એક સ્ત્રી 1-1, 2-2 કિલોના દાગીના પહેર્યા છે, કદાચ 150-200 કિલો સોનું તમને આજે જ અહીંયા જોવા મળશે. તો આ પરંપરાગત જાળવી રાખી અમે ફુલેકું લઈને ભગવાનના આશીર્વાદ લેવા જશું, વાજતે ગાજતે જશું. ઢોલી નાસિકથી આવ્યા છે, અહીંના પણ ઢોલી છે. કુલ મલાવીને જે 3-4 દિવસથી આખો અમારો પ્રસંગ ચાલી રહ્યો છે, કાલે દાંડિયારાસ હતા, અમે ભગવાન કૃષ્ણના સાપેક્ષમાં ઘણા સરસ દાંડિયારાસ કર્યા, આજે આ ફુલેકું કરી રહ્યા છે, અને આવતીકાલે વાજતે ગાજતે જાન લઈને અમે ઉપલેટા ભાર્ગવને પ્રણામવા જશું. પરમ દિવસે રિસેપ્શનમાં પણ આપ બધાને આમંત્રણ. મારું નામ મેરમભાઈ અર્જુનભાઈ કુવાડિયા છે. આ એબલભાઈ મારા ભત્રીજા છે, એમના દીકરાના લગ્ન છે, અને વાજતે ગાજતે આજે ફુલેકું છે, અને કાલે અમે જાન લઈને જવાના છે ઉપલેટા, અને બહુ મોટો ઉત્સાહ છે અને અમને બહુ આનંદ છે. અમારા દીકરાના દીકરાના 3જી પેઢી અમારા દીકરાના લગ્ન છે, એનો અમને બહુ આનંદ છે. હા, આહીર સમાજનો પહેરવાશ અમારે બધે જૂનો પહેરવાશ બધે પહેરેલો છે, બૈરાઓ ને પુરુષે એ બધે જૂનો, આજથી 40-50 વર્ષ પહેલાંનો પહેરવા આજે પાછો અમે પહેરવાશ પહેરેલો છે. એના માટે જ આ બધું પ્રસંગ હોય એટલે પાછું અમે આવું જૂનો પહેરવાશ કાઢી, એટલે એમના જે જૂની યંગ પેઢીમાં આ બધું પાછું જળવાઈ રહીએ ને, એમ એના માટેનું આ પ્રસંગ જળવાઈ રહીએ, નકર તો એ પાછા અંગ પેઢી ભૂલી જાય અમુક વર્ષો થઈ તો. સંદીપ છોટાળા, આજે એબલભાઈ કુવાડિયા જેવો મારા પરમ સ્નેહી મિત્ર છે, તેઓ TGM હોટલ જામનગર રોડ ઉપર ચલાવી રહ્યા છે. આજે એમના દીકરા ભાર્ગવના લગ્ન છે, આહીરના આંગણે અવસર છે, ત્યારે આ અવસર આજે ફુલેકા સ્વરૂપે અમે અહીંયા ઉજવી રહ્યા છીએ. અમારા આહીરના પહેરવેશમાં ભાઈઓ અને બહેનો જોવા મળી રહ્યા છે, અને આ પ્રસંગને અમારી સંસ્કૃતિને તાજી કરાવતો આજનો આ ફુલેકા પ્રસંગ અમે ભવ્યથી ભવ્ય રીતે ઉજવી રહ્યા છીએ, ત્યારે કુવાડિયા પરિવારના આંગણે હર્ષ અને ઉલ્લાસની લાગણી જાણે છવાઈ હોય એવું વાતાવરણ અહીંયા સર્જાયું છે, અને આહીર અને આહીરાણીઓ અહીંયા ઉભરી આવી હોય એવું વાતાવરણ છવાયું છે. દ્વારકાની અંદર આહીરાસ જ્યારે થયો અને આહીરાણીઓએ મહારાસ લીધો એવું એક વાતાવરણ આજે રાજકોટની અંદર પણ બન્યું છે કુવાડિયા પરિવારના આંગણે. આ ફુલેકા તો દરેક જગ્યાએ વરરાજાના ફુલેકા નીકળતા હોય છે, પણ જ્યારે કુવાડિયા પરિવારના આમંત્રણને માન આપીને અહીંયા રાજકોટના નામી અનામી આહીર પરિવારો આવ્યા છે, અને અમારી સંસ્કૃતિને તાજી કરતો આજનો આ પ્રસંગ, ખરેખર હર્ષની લાગણી અનુભવી રહ્યો છું હું, અને કુવાડિયા પરિવાર આજે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ફુલેકાનો પ્રસંગ
ભાર્ગવના લગ્નનો પ્રસંગ, ભાઈ શ્રી અમારા મોટા ભાઈ એવા એબલભાઈ કુવાડિયાના આંગણેનો પ્રસંગ આજે ઉજવાઈ રહ્યો છે. થેન્ક યુ. શૈલેષ હરિભાઈ ડાંગર, આહિર સમાજના અમારા ભામાશા કહેવાય અને અમારા જીગરજાન મિત્ર, જે અમે નાનપણથી સૌ સાથે મળીને નાનપણથી મોટા થયા છીએ એવા અમારા TGM ઓનર, જે જામનગર રોડ ઉપર ગ્રાન્ડ મુરલીધર હોટલ આવેલી છે, એમના પુત્ર શ્રી ચિરંજીવી ભાર્ગવના લગ્ન પ્રસંગે આજે અમે અમારો પરંપરાગત વર્ષોથી હાઈલું આવે છે અમારું ફુલેકું, ગ્રામ્ય વિસ્તારમાં અમે ફુલેકાની પરંપરા ચાલી આવે છે, એ જ રીતે આ સિટીમાં પણ પરંપરા રીતે અમે ઉજવણી કરતા હોય છે. આપને ખ્યાલ હશે કે ગત વર્ષે 8 તારીખે જ અમારા આહિર સમાજના અગ્રણી અને PD માલવિયા કોલેજના ચેરમેન ઘનશ્યામભાઈ હેરભાના દીકરાના લગ્નમાં જે રીતે ફુલેકું હતું, એ જ રીતે આ ફુલેકાની એક વિશેષતા છે. અમારી બહેનો, અમારી દીકરીઓ, નાના નાના બાળકો તેમજ અમારા સૌ યુવાન મિત્રો અમારા પોસ્ટમાં રમતા હોય છે અને જૂના ઢોલથી પરંપરા રીતે રમતા હોય છે. આપ જોઈ શકો છો કે અમારી મારી પાછળ જ હોશ છે, એટલે કે ઘોડી કહેવાય. આ ઘોડીના જે માથે અમે ચાંદીનું વરખ, જે વર્ષોથી આ 150 વર્ષ પહેલાંનું ચાંદીનું વરખ છે, એ રીતે આ છે એમની આખી લૂમ છે, આ તમે જોઈ શકો છો. એટલે આ એક અમારી આહિર સમાજની ઓળખ છે અને ભૂતકાળમાં અને આવનારા દિવસોમાં પણ આહિર સમાજ કઈ રીતે જીવે છે એ અમે ઉજાગર કરતા હોય છે. ચોક્કસ રીતે હરેક સમાજની એક પરંપરા હોય છે, પણ અમારે આહિર સમાજની એક વિશેષ પરંપરા હોય છે કે અમારા યુવાન મિત્રો જે રીતે આ વરઘોડો કાઢતા હોય છે એની પરંપરા હોય છે. લોકો ખૂબ જોતા હોય છે અને ખૂબ આનંદ લેતા હોય છે. આપને ખ્યાલ હશે કે હમણાં જ ટૂંક સમયમાં અમારો આહિર સમાજ, એક લોહિયાર આહિર સમાજ દ્વારકામાં જે ભવ્ય મહારાસ રચાણો હતો, જે અમારી બહેનોએ અમારા પોસ્ટમાં જે મહારાણી રાસનો જે આયોજન કર્યું હતું, એ જ રીતે આપ જોઈ શકો છો કે અમારા યુવાન મિત્રો પણ અત્યારે અમારા પોશાકમાં અમે એક મહા આજે આહિરાણી રાસ રચવા જઈ રહ્યા છીએ ફુલેકાનો. ચોક્કસ દરેક સમાજની એક સંસ્કૃતિ હોય છે, એ જ રીતે આ અમારો આહિર સમાજ પણ સંસ્કૃતિ રીતે જીવનારો સમાજ છે, મર્યાદાથી જીવનારો સમાજ છે. એ જ રીતે આજે રાજકોટમાં અમારા TGM ઓનર એભલભાઈ કુવાડિયાને ત્યાં પણ અમારું આ ભવ્ય એક આયોજન કર્યું છે. વીરાભાઈ ઉંબલ, રાજકોટ આહિર સમાજના આગેવાન અને TGM માલિક ભાઈ શ્રી એબલભાઈ પ્રભાતભાઈ કુવાડિયા, એમના સુપુત્ર ભાર્ગવના આવતીકાલે જાન જાય છે, મેરેજ છે, એમને લઈને આજના દિવસે ફુલેકું છે. અને ફુલેકામાં જે અમારો વર્ષોનો પરંપરા પ્રવેશ છે ભાઈઓનો અને બહેનોનો, એ પ્રમાણે કુવાડિયા પરિવાર અને મહેમાન સગાવાલા ગ્રુપના રાજકોટવાસીઓ જે હજારોની સંખ્યામાં આજે ટૂંકમાં અમે ફુલેકું કાઢવાના છીએ અને 2-3 કલાકનું ફુલેકું રોડ ઉપર રૂટમાં લેવાના છીએ, એ પ્રમાણે આયોજન કરેલ છે. છેલ્લા 5 દિવસથી કુવાડિયા પરિવારને ત્યાં પ્રસંગ ચાલુ છે, હજી 2 દિવસનો પ્રસંગ બાકી છે. ટોટલ 7 દિવસનો પ્રસંગ સગાવાલા પરિવાર અને ગ્રુપના તમામ લોકો ઉજવીએ છીએ. પરિવારનો, સગાવાલાનો અને ગ્રુપનો એટલા માટે કુવાડિયા પરિવારને એબલભાઈનું જે આવકારો, માનપાન, સન્માન અને પોતાનો વ્યવહાર એ બધું લઈ અને મહેમાન લોકો પણ એટલા બધા લોકો જે રીતે આમંત્રણ આપ્યું છે એ લોકો આવ્યા છે. આજે આપણે એબલભાઈ કુવાડિયા TGM હોટલ, જે 25 વર્ષથી આ જામનગર રોડ ઉપર અમારા આહિરનો આશરો વખણાય છે, એબલભાઈનો રોટલો અને એબલભાઈનો જે પ્રેમ રાજકોટના લોકોનો છે, એવું જ રૂડું આજે શાહી ફુલેકું રાજકોટની બજારમાં અમારા આહિરના પરંપરાગત પહેરવેશ અને અમારા બહેનોએ ખૂબ જ સુંદર રીતે અમારા પહેરવેશ પહેરીને અને 150-200 કિલા સોનાના ઘરેણા પહેરીને અમારી આહિર પરંપરા જાળવવા માટે એબલભાઈ જેવા અમારા આગેવાનોએ મહેનત કરી છે, એ બદલ હું એબલભાઈ કુવાડિયા TGM ગ્રુપનો હૃદયથી પ્રદ્યુમન કોટીવાળ આભાર માનું છું. અમે 5 દિવસ ખૂબ જ આનંદ કરીએ છીએ. 5 દિવસ ત્યાં રોજે 1000-1500 લોકો જમે છે. હજી રિસેપ્શનમાં પણ 4-5 હજાર માણસનું અમારું જમણવાર છે અને એબલભાઈએ ખૂબ જ જાજરમાન અને સુંદર આયોજન કર્યું.